नमस्कार विद्यार्थी मित्रों, किशोर गजेरा यूट्यूब चैनल में आप सबनुं स्वागत छे। आपणे अभ्यास करी रह्या छीए प्रक्रियाना हिसाबो, एनो दाखला नंबर 24। एक उत्पादनमां काचो माल सामान चार प्रक्रियाओ अ ब क अने ड माथी पसार थाय छे अने दरेक प्रक्रियानो तैयार माल बीजी तरतनी प्रक्रिया माटे काचो माल बने छे। एटले अनो तैयार माल ए बनो काचो माल, बनो तैयार माल क नो काचो माल। चारी प्रक्रिया में दाखल करेली एकमना अनुक्रमे 25%, 20%, 20% अने 16.67% बगाड थाय छे। चारी प्रक्रिया में बगाड आव्यो छे। जो चौथी प्रक्रिया में छेवटे 40,000 किलो माल तैयार थाय, चौथी प्रक्रिया नो उत्पादन 40,000 किलो, तो प्रथम प्रक्रिया नी शुरुआत में केटला किलो काचो माल सामान दाखल करवामां आव्यो हशे તેની ગણતરી કરો। એટલે પહેલી પ્રક્રિયામાં દાખલ કરેલી એકમો શોધવાના છે, જેમ આપણે ઉપર 23 માં દાખલામાં શોધ્યા એવી રીતે। ધારો કે પ્રથમ પ્રક્રિયામાં દાખલ કરેલ એકમો 100 હોય તો માઈનસ પ્રથમ પ્રક્રિયાનો બગાડ 25%, એટલે 75 ને કહેવાય પ્રથમ પ્રક્રિયાનું ઉત્પાદન, અથવા બીજી પ્રક્રિયામાં દાખલ કરેલ એકમો, આ જ એકમો બીજી પ્રક્રિયામાં લઈ જવાશે, માઈનસ બીજી પ્રક્રિયાનો બગાડ, એ 20% છે એટલે 15, 75 ના 20% એમ એટલે 60, અને બીજી પ્રક્રિયાનું ઉત્પાદન કેવું જે ત્રીજી પ્રક્રિયામાં લઈ જવામાં આવશે, આમાંથી ત્રીજી પ્રક્રિયામાં બગાડ બાદ જાય જે 20% છે એટલે 60 ના 20% આવશે 12, એટલે 48। આ ત્રીજી પ્રક્રિયાનું ઉત્પાદન આ ચોથી પ્રક્રિયામાં જાય અને એમાંથી માઈનસ ચોથી પ્રક્રિયાનો બગાડ એ 16.67% છે। 48 ના 16.67% કરો એટલે 8 થાય અને 40 ને કહેવાય ચોથી પ્રક્રિયાનું ઉત્પાદન। અને તમને ચોથી પ્રક્રિયાનું ઉત્પાદન 40,000 કિલો આપ્યું છે એટલે આનાથી પદ શરૂ કરાય કે જો ચોથી પ્રક્રિયામાં 40 ઉત્પાદન થતું હોય અને પહેલી પ્રક્રિયામાં 100 એકમો દાખલ કરવા પડતા હોય તો 40,000 કિલો ઉત્પાદન કરવા માટે કેટલા એકમો દાખલ કરવા પડે કે 1,00,000। 1,00,000 એકમો દાખલ કરો, એમાંથી 25%, 20%, 20% અને 16.67% બાદ કરો એટલે છેલ્લે 40,000 આવે। થેન્ક યુ ફ્રેન્ડ્સ।